गुड मॉर्निंग विद्यालय मित्रों, सरस्वती विद्या मंडल संचालित असारवा विद्यालय मधी हूँ चेतन भाई डॉक्टर। धोरण 12 अर्थशास्त्र विषय में आज हूँ तमने उद्योग क्षेत्र भाग 3 एनो आ वीडियो तमारी समक्ष रजू करू छू। पहला बे विभाग नी अंदर आपणे जणावी दीधेलू छे कि 30% मां आ प्रकरण मांथी कया मुद्दा बाद करवाना छे अने आ प्रकरण मांथी केटला केटला मार्कनुं पूछाय छे, कया कया प्रश्नों पूछाय छे एना माटेनी वात आनी पहेलाना बे वीडियो मां थई गयेली छे। तमने होमवर्क पण आपेलुं छे। हवे आजे नवो मुद्दो एनी अंदर विशिष्ट आर्थिक विस्तार, जेने आपणे अंग्रेजीमां स्पेशियल इकोनॉमी झोन तरीके पण ओळखीए छीए। दरेक अक्षर नो पहलो पहला अक्षर लेसो तो एस ई जेड, जेने एस ई जेड तरीके पण ओळखवामां आवे छे। એનો મુખ્ય આશય શું છે એની આપણે વાત કરીએ કે ભાઈ વિશિષ્ટ આર્થિક વિસ્તાર શા માટે જુદા જુદા રાજ્યોમાં સરકારની સ્થાપના કરેલી છે। ભારતમાં 8 જગ્યાએ એસઈઝેડ ની સ્થાપના સરકાર દ્વારા કરવામાં આવી છે। પણ એ પહેલા એ સમજવું પડશે કે ભાઈ વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું। તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એનો જે અમલ છે એ 1 એપ્રિલ 2000 થી શરૂ થયો। મુખ્ય આશય વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબનું અંકુશો મુક્ત નિકાસ કરવા માટેનું વાતાવરણ સર્જવું। એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે વિદેશી મૂડીરોકાણ આપણા દેશમાં વધુ ને વધુ આવે, વિદેશી લોકો આપણા દેશમાં આવીને વધુ ને વધુ ધંધો કરે અથવા તો ધંધામાં નાણાં ખર્ચે કે જેના કારણે આપણી બેરોજગારીનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ, નિકાસોનું પ્રમાણ પણ આપણે આયાતોનું પ્રમાણ પણ આપણે ઘટાડી શકીએ અને આપણી નિકાસો વધારી શકીએ। એટલા માટે નિકાસ કરવા માટેનું વાતાવરણ પણ આમાંથી ઊભું કરવામાં આવે છે। સ્પેશિયલ ઇકોનોમી ઝોન એના નામ પ્રમાણે એમાં વિશિષ્ટ કર રાહતો આપવામાં આવે છે, સરકાર તરફથી કાયદા દ્વારા વધુને વધુ કર રાહતો આપવામાં આવે છે કે જેના કારણે પ્રાદેશિક વિસ્તારોનો વિકાસ કરી શકાય છે। તો આ બધી સગવડતા એટલા માટે આપવાની છે કે એનો મુખ્ય આશય છે વિદેશી રોકાણને આકર્ષી શકાય અને નિકાસ કરવા માટેનું વાતાવરણ આપણે ઊભું કરી શકીએ। જાપાન, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા આટલા દેશો છે કે જેમાં આ પ્રકારનું મોડલ અસ્તિત્વમાં છે। કારણ કે એ દેશોને પણ એમનો નિકાસ વધારવી છે અને આયાતનું પ્રમાણ ઘટાડવું છે અને વિદેશી કંપનીઓ એમને ત્યાં આવીને એમને ત્યાંની રોજગારી વધારે તેવા પ્રયત્નો એ લોકોએ કરવાના છે। હવે ભારતમાં કઈ કઈ જગ્યાએ આવા એસઈઝેડ એટલે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર સ્પેશિયલ ઇકોનોમી ઝોન ઉભા કરવામાં આવ્યા છે? તો સાંતાક્રુઝ મહારાષ્ટ્રની અંદર, કોચીન કેરળ રાજ્યની અંદર, કોચીન શહેર અહીંયા આ બાજુ શહેરના નામ દર્શાવેલા છે અને કાઉન્સની અંદર રાજ્યના નામ આપેલા છે। કંડલા અને સુરત એ બંને ગુજરાતમાં, એટલે કે ગુજરાતમાં બે એસઈઝેડ બનાવવામાં આવેલા છે। ચેન્નઈ એટલે કે તામિલનાડુમાં, વિશાખાપટ્ટનમ આંધ્રમાં, ફાલ્કા પશ્ચિમ બંગાળમાં અને નોઈડા ઉત્તર પ્રદેશમાં, આ 8 જગ્યાએ અલગ અલગ પ્રમાણમાં અલગ અલગ રાજ્યોમાં આ 8 એસઈઝેડ ઉભા કરવામાં આવેલા છે કે દરેકે દરેક જગ્યાએ લગભગ તમે જોશો તો દરેકે દરેક આ જે જગ્યાઓ છે ત્યાં દરિયો છે અને દરિયા દ્વારા આપણે નિકાસો પણ કરી શકીએ એ મુખ્ય આશય છે કે જ્યાં જ્યાં આ એસઈઝેડ ઉભા કરવામાં આવ્યા છે એની નજીકમાં અથવા તો એ શહેરમાં દરિયાનું અસ્તિત્વ છે
लघु उद्योगो, गृह उद्योगो, टचुकड़ा उद्योगो, नाना पायाना उद्योगो, मोटा पायाना उद्योगो, अने मध्यम कदना उद्योगो। आवा एना प्रकारों पड़े तो एमां नाना पायाना उद्योगों नुं महत्व शुं छे? तो सौथी महत्व शुं छे के नाना पायाना उद्योगों नी अंदर रोजगारी वधारे आपी शकाय छे। एटले के ए श्रम प्रधान उत्पादन पद्धति थी चाले छे। रोजगारी आपी शकीए छे श्रम ने कार्यरत रखवामां आवे छे एटले के रोजगारी नुं सर्जन करे छे। અહીંયા આપણને કેટલાક આંકડા આવે છે પુસ્તકમાં, તમે જોશો 126 નંબરના પાના પર, એ તમારે યાદ રાખવા પડશે કે 1994-95 માં નાના પાયાના ઉદ્યોગોમાંથી 191.40 લાખ રોજગારીનું સર્જન થયું હતું। એટલે કે 191,40,000 વ્યક્તિઓને એમાંથી રોજગારી પ્રાપ્ત થઈ હતી। તમારી પાસે પુસ્તક હોય તો તમે એમાં અંડરલાઈન કરી લેજો, 1994-95 સાલની નીચે અંડરલાઈન કરવાની છે। અને રોજગારીનું સર્જન કેટલું થયું તો એ પણ તમે કરી શકો છો, 191.40 જે વધીને 2001-2 માં 249.33 લાખ, એટલે કે લગભગ 100 લાખ રોજગારી આપણે વધારી શક્યા। 94-95 કરતા 2001-2 માં, એટલે કે 5 વર્ષના ગાળામાં આપણે 100 લાખ લોકોને, 1 કરોડ જેટલા લોકોને આપણે વધારે રોજગારી આપી શક્યા। અને 2011-2012 મહિના 10 વર્ષ પછીની વાત કરીએ તો હરણફાળ વળી છે, સેમા રોજગારીના સર્જનમાં 1012.59 લાખ રોજગારી આપનાર અપાવનાર ક્ષેત્ર બન્યું છે। ફક્ત નાના પાયાના ઉદ્યોગોમાંથી જ આટલી રોજગારી પ્રાપ્ત થાય છે, એટલે કે 10 કરોડ કરતા પણ વધારે લોકોને, 1012 એટલે 10 કરોડ કરતા પણ વધારે લોકોને આ નાના પાયાના ઉદ્યોગોમાંથી રોજગારી પ્રાપ્ત થાય છે। આ ભારત જેવા દેશ કે જેમાં અતિ વસ્તી અસ્તિત્વ ધરાવે છે તેમના માટે આ વસ્તુ આશીર્વાદરૂપ છે, કે જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે છે, જે જે દેશમાં, ચીનમાં, ભારતમાં, શ્રીલંકામાં, પાકિસ્તાનમાં, જે જે દેશોમાં જ્યાં વસ્તીનું પ્રમાણ વધારે છે ત્યાં આગળ નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ વધારે આપી શકાય। કારણ કે રોજગારીનું સૌથી વધારે સર્જન કરનાર ક્ષેત્ર જો હોય તો એ નાના પાયાના ઉદ્યોગો છે। બીજી બાબત છે ઉત્પાદન વૃદ્ધિ। દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે। આપણે દિવસની જેટલી પણ જીવન જરૂરિયાતની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એ મોટા ભાગે કયા ક્ષેત્ર દ્વારા બનાવવામાં આવેલી હોય છે? નાના પાયાના ઉદ્યોગો દ્વારા સૌથી વધારે એમાંથી ઉત્પાદન કરવામાં આવે છે। આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે। અહીંયા પણ જે આંકડા આપ્યા છે એ આંકડા તમારે યાદ રાખવાના છે કે 1994-95 માં 1,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું, જે 2001-2 માં વધીને 2,82,270 કરોડ થયું છે, અને 2011-2012 માં 18,34,322, એટલે કે 15 વર્ષના સમયગાળામાં 1994-95 માં તમે જુઓ તો 1,22,000 છે, એનું 18 ગણું કરવામાં આવેલું છે। કયા ક્ષેત્ર દ્વારા? નાના પાયાના ઉદ્યોગોના ક્ષેત્ર દ્વારા આટલું બધું આપણે સર્જન કરેલું છે કે ઉત્પાદનમાં એટલી બધી વૃદ્ધિ થયેલી છે। 18,34,332 કરોડનું ઉત્પાદન આ ક્ષેત્રમાંથી થયેલું છે। ઉત્પાદન એકમોમાં પણ વૃદ્ધિ રહી, ઉત્પાદનમાં વૃદ્ધિ નથી રહી, ઉત્પાદન એકમો પણ વધ્યા છે। જે પહેલા જે ઉત્પાદનના એકમો હતા એના કરતા ઉત્પાદનના એકમોમાં પણ વૃદ્ધિ થઈ છે। ઉત્પાદનના એકમો વધ્યા એટલે ઉત્પાદન વધ્યું છે, અને ઉત્પાદન વધ્યું એટલે રોજગારી વધી છે એવું આપણે કહી શકીએ। ઉત્પાદન વૃદ્ધિમાં પણ તમને આંકડાઓ આપેલા છે, એકમોની વૃદ્ધિ કે જે 94-95 માં 79.60 લાખ ઉત્પાદનના એકમો હતા, જે 2011-2012 માં 447.73 લાખ એકમો સુધી આંકડો પહોંચ્યો છે।
तो आंकड़ाओं तमारे याद रखवा पड़े बारमा धोरण में मेन वस्तु एज आंकड़ाओं तमारे याद रखवा पड़े जितना आंकड़ा लखशो एटला तमने मार्क्स वधारे मळशे। निकासोनी वात करीए तो आ उत्पादन वधारे तो एटले निकासो पण आपणे वधारी शक्या छीए अने आयातो घटाडी शक्या छीए એટલે કે દેશનું ઉંડિયામણ પણ આપણે એ દ્રષ્ટિએ વધારી શક્યા છે। જેમ જેમ દેશની નિકાસો વધે છે આયાતો ઘટે છે એમ દેશનું ઉંડિયામણ પણ વધતું જાય છે। તો અહીંયા નિકાસોના પણ આંકડા આપણને આપ્યા છે કે 94-95 માં 29.068 કરોડની નિકાસ થઈ હતી જે 2006-07 માં 1,77,600 કરોડની આપણે નિકાસો કરી શકીએ છીએ। ક્યાં 1994 ખાલી 29 કરોડ ની જ આપણે નિકાસો કરીએ છીએ। જ્યારે અહીંયા તમે 2006-07 ની વાત કરીએ એટલે કે 10 જ વર્ષના સમયગાળામાં 1,77,600 કરોડની આપણે આમાં વૃદ્ધિ કરી શક્યા છીએ એટલે કે એટલી નિકાસો કરી શક્યા છીએ। ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશોમાં માંગ વધતી જાય છે, આયાતો આયાત માટે ખૂબ જ જરૂરી છે, ઉંડિયામણની આવક સર્જવા માટે આ વસ્તુ ખૂબ જ જરૂરી છે કે દેશની નિકાસો વધે અને આયાતનું પ્રમાણ ઘટે। શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે એટલે કે સૌથી વધારે રોજગારી આ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થતી હોય છે। મોટા પાયાના જે ઉદ્યોગો છે એ મોટા પાયાના ઉદ્યોગોમાં ટેકનોલોજી અને યંત્રોનો સૌથી વધારે ઉપયોગ થાય છે, જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ હોવાને કારણે રોજગારીનું પ્રમાણ એમાં આપણે વધારી શકીએ છીએ। વિદેશી ઉંડિયામણની બચત થાય છે એ અહીંયા આપણે જોયું કે ભાઈ નિકાસો વધારી આયાતો ઘટાડી એટલે વિદેશી ઉંડિયામણની પણ અહીંયા બચત કરવામાં આવે છે અને એ રીતે દેશ વધુ ને વધુ સમૃદ્ધ બનતો જાય છે, આર્થિક રીતે વિકાસ કરતો થાય છે। સમયનો ટૂંકો ગાળો છે, ટૂંકા ગાળાની જ અંદર આની અંદર આપણે આ એકમોમાં વધારો કરી શક્યા છીએ। કેમ કે ટૂંકા ગાળામાં તમે એને એસ્ટાબ્લિશ કરી શકો છો, એને વધારી શકો છો। કેવી રીતે કે એમાં મૂડીનું પ્રમાણ નહીવત અથવા તો ખૂબ જ ઓછું લાગે છે, એટલા માટે સમયના ટૂંકા ગાળામાં આપણે એને ઊભું કરી શકીએ છીએ। નાના પાયાના એકમોને ઊભું કરવા માટે સમય કેવો જોઈએ છે, ઓછો જોઈએ છે, સમયનો ટૂંકો ગાળો જરૂરી છે એટલે કે ઓછા સમયની અંદર આપણે આ વધુ ને વધુ એકમો પ્રાપ્ત કરી શકીએ છીએ અથવા તો ઊભા કરી શકીએ છીએ। સમતોલ પ્રાદેશિક વિકાસ માટે પણ નાના પાયાના ઉદ્યોગો જરૂરી છે। જે પ્રાદેશિક વિકાસની વાત કરીએ કે ભાઈ અમુક પ્રદેશો અમુક વસ્તુઓથી વંચિત છે, ઉદ્યોગોથી વંચિત છે, ત્યાં રોજગારીનું પ્રમાણ ઓછું છે, બેરોજગારીનું પ્રમાણ વધારે છે, તો એવા પ્રદેશોની અંદર કે ભાઈ બિહાર છે, આસામ છે, એવા જે પ્રદેશો છે, રાજસ્થાનના અમુક ભાગો છે કે જ્યાં ખરેખર પાણીની અછત છે, જે વિદેશ જે પ્રદેશોનો હજુ વિકાસ થયો નથી, ત્યાં સરકાર અમુક એવા પ્રલોભનો આપે છે, એવા લાભ આપે છે, એવા કર રાહતો આપે છે જેના દ્વારા સમતોલ પ્રાદેશિક વિકાસ અહીંયા વધારી શકાય છે। કેમ કે નાના પાયાના ઉદ્યોગો ઝડપથી કોઈ પણ પ્રદેશમાં આપણે ચાલુ કરી શકીએ છીએ અને ત્યાંની બેરોજગારીનું પ્રમાણ ઘટાડી શકીએ છીએ। વિકેન્દ્રીકરણ, આજે જો મોટા પાયાના ઉદ્યોગો હશે તો એ મૂડીના કારણે ચાલે છે અને મોટા માથાઓ એની અંદર હોય એટલે એનું એક કેન્દ્રીકરણ કરી નાખવામાં આવ્યું છે કે અમુક જ ટકા વર્ગ પાસે વધુ ને વધુ સંપત્તિ ભેગી થાય છે। જો મોટા પાયાના ઉદ્યોગોને આપણે પ્રોત્સાહન આપીશું અને નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન નહીં આપીએ તો પરિસ્થિતિ એવી થશે કે નાણાંનું આવકનું કેન્દ્રીકરણ થઈ જશે એટલે કે અમુક જ લોકોના હાથમાં નાણાં રહેશે, બરાબર, એટલે આવકની અસમાનતા ઊભી થશે। એ આવકની અસમાનતા ઊભી ના કરવી હોય તો નાના પાયાના ઉદ્યોગોને મહત્વ આપવાનું છે, જેને કારણે વિકેન્દ્રીકરણવાળી પરિસ્થિતિ ઊભી થશે અને ઊંચા વિકાસ દર માટે પણ જરૂરી છે। કારણ કે આર્થિક વિકાસ દર સામ કેવી રીતે ઊંચો લાવી શકાય કે બેરોજગારીનું પ્રમાણ ઘટે, બેરોજગારીનું પ્રમાણ ઘટશે એટલે શું થશે, ગરીબીનું પ્રમાણ ઘટશે, અને ગરીબીનું પ્રમાણ ઘટશે એટલે દેશની દરેકે દરેક વ્યક્તિ સામાન્યમાં સામાન્ય જીવન ધોરણની જે વસ્તુઓ છે એ સરળતાથી પ્રાપ્ત કરી શકશે એટલે એને કારણે દેશનો ઊંચો વિકાસ દર થશે। અહીંયા તમે જોયું કે વિકેન્દ્રીકરણને કારણે આવકની અસમાનતામાં પણ ઘટાડો થશે, આવકની અસમાનતા ઘટશે એટલે વિકાસ દર ઊંચો આવશે। આ બંને બાબતો તમારા માટે ખૂબ જ અગત્યની છે। SEZ 3 માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે ભાઈ SEZ વિશે વિસ્તારપૂર્વક જણાવો, બરાબર, આ પ્રકરણમાંથી 5 માર્કનો પ્રશ્ન નથી પૂછાતો,
ત્રણ માર્કના પ્રશ્નમાં બંને પ્રશ્ન ખૂબ જ અગત્યના છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે SEZ અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ કોઈ પણ ચાર મુદ્દા જણાવો એવું તમને પૂછવામાં આવે છે. હવે અહીંયા તમને મેં ગૃહ કાર્ય આપ્યું છે. આ પ્રકરણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. ત્રણ વિડીયો એના બન્યા છે. ત્રણ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, એકવાર બે વાર તમે સાંભળજો અને એમાં જે આપેલું ગૃહ કાર્ય છે એ તમારે સંપૂર્ણપણે લખીને તમારા વિષય શિક્ષકને, તમારી જે શાળા હોય એ શાળાના વિષય શિક્ષકને તમારે બતાવવાનું છે લખીને. તમને આ વિડીયો છેલ્લો પ્રાપ્ત થાય એના એક અઠવાડિયાની અંદર તમારા ગૃહ કાર્ય કરીને તમારા વિષય શિક્ષકને બતાવવાનું છે. હવે અહીંયા ફોકસ કરી દે એટલે SEZ નું સૌથી પહેલા એક વાક્યમાં ઉત્તર, SEZ નું પૂરું નામ આપો. અહીંયા પણ તમને દર્શાવું છું, એની પર વિડીયો પણ તમને રાખવામાં આવેલો છે, તમે લખી પણ શકો છો અને સાથે સાથે હું બોલું પણ છું. SEZ નું પૂરું નામ આપો, એક વાક્યમાં ઉત્તર, એક માર્કમાં પૂછાય છે. SEZ નો મુખ્ય આશય જણાવો, જે આપણે વાત કરી કે ભાઈ એનો મુખ્ય આશય શું છે, તો કે વિદેશી મૂડીરોકાણ આકર્ષવાનું છે અને નિકાસ કરવા માટેનું વાતાવરણ ઊભું કરવાનું છે. SEZ મોડેલ કયા દેશ ઉપરથી અમલમાં મુકાયું અથવા તો પ્રેરણા મળી, તો ચીન એટલે કે ચાઇના દેશના મોડેલ ઉપરથી આપણે એને અમલમાં મૂકેલું છે. SEZ નો ખ્યાલ કયા દેશોમાં છે, તો અહીંયા તમને દર્શાવ્યા છે કે ભાઈ ચીન, જાપાન, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઈન્સ, રશિયા અને ઉત્તર કોરિયા, એ તમારે લખવાનું છે પણ પૂર્ણ વાક્યમાં લખવાનું છે. ભારતમાં કેટલા SEZ છે, ક્યાં ક્યાં, એ પણ અહીંયા તમને બોર્ડ ઉપર દર્શાવવામાં આવેલું છે કે ભારતમાં 8 જગ્યાએ આવા SEZ બનાવવામાં આવેલા છે અને એ કઈ કઈ જગ્યાએ એ પણ અહીંયા દર્શાવેલું છે. નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર આપો. આ 3 માર્કમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. 3 માર્કના પ્રશ્ન આની અંદર હોય છે. તો 3 માર્કના પ્રશ્નમાં નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ કોઈ પણ ચાર મુદ્દા સમજાવો અને SEZ વિશે ટૂંકમાં સમજાવો. બે પ્રશ્નો છે, SEZ વિશે ટૂંક નોંધ લખો એમ પૂછશે પણ ટૂંકમાં સમજાવો, અને બીજો પ્રશ્ન છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ કોઈ પણ ચાર મુદ્દા સમજાવો. અહીંયા આપણો આ વિડીયો પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ.